નમસ્કાર. હાલ આધુનિક જમાનામાં ટેકનોલોજી ખૂબ આગળ વધતી જાય છે. ક્યાંક ને ક્યાંક અજાણતામાં આપણે આધુનિક પ્રવાહની ગેલછામાં કુદરતી પ્રકૃતિને વધુ નુકસાન કરતા થઈ ગયા છીએ, જેને કારણે ક્યાંક ને ક્યાંક આપણે જ અમુક માઠા દિવસો જોવાનો વારો આવશે તેવું લાગી રહ્યું છે. અવારનવાર હવે પ્રાણીઓ પોતાના વન વિસ્તારને છોડીને માણસોના રહેણાંક વિસ્તાર તરફ આવતા નજરે પડે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જૂનાગઢના માંગરોળનો, જેમાં માંગરોળથી બારારોળ પર મજૂરોની એક રિક્ષા જઈ રહી હતી. તેના પર અચાનક સિંહ ત્રાટકી પડ્યો હતો. જેસે ફૂડ્સ કંપનીના મજૂરો ઉપર સાંજના 7 વાગ્યાની આસપાસ કંપનીમાં કામ કરવા જતી વખતે રસ્તામાં અચાનક રિક્ષા ઉપર તરાપ મારતા રિક્ષા પલટી મારી ગઈ હતી, જેમાં 3 લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી પ્રકાશ કાનાભાઈ માકડિયા, લાલજીભાઈ વાઘભાઈ પરમારને વધુ સારવાર માટે માંગરોળ સિવિલ હોસ્પિટલમાંથી કેશોદ હોસ્પિટલે રિફર કરાયા હતા, જેમાં લાલજીભાઈ પરમારને માથાના ભાગમાં ગંભીર ઈજા હોવાથી જૂનાગઢ હોસ્પિટલ રિફર કરાયા છે. વધુ વિગત માટે અમારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ખાસ આસપાસ લોકો પાસેથી માહિતી મેળવી હતી. જ્યારે માંગરોળ નોર્મલ રેન્જ RFO રાહુલ વાળાનો સંપર્ક કરતા તે મીડિયાના સવાલોથી જવાબ આપવાથી ભાગ્યા હતા. તો હવે વધુ વિગત જાણીએ આપણા રિપોર્ટર પાસેથી. જી, આપનું નામ? મારું નામ માકડિયા પ્રકાશ કાનક. હું માંગરોળથી બારા તરફ જઈ રહ્યો હતો કંપની તરફ, ત્યારે સિંહે સીધી રિક્ષા પર સલાંગ મારતા રિક્ષા મારી પલટી મારી ગઈ. સાથે 2 મજૂર પણ હતા, 1 મજૂરને પણ લાગ્યું છે. તમને કેવું લાગ્યું? મને આ પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને 16 સાલ થઈ છે. બરાબર. સિંહે ડાયરેક્ટ તાત્કાલિક હુમલો કરી દીધો? ડાયરેક્ટ હુમલો જ કર્યો છે. સીધો રિક્ષામાંથી આવ્યો અને સીધો હુમલો જ કર્યો તો મારી રિક્ષા સીધી પલટી મારી ગઈ છે. કાબુ ન રહ્યો મારાથી. ઓકે. અત્યારે મારી હોસ્પિટલમાં, ક્રિષ્ણા હોસ્પિટલમાં, માંગરોળ CHCથી 2 પેશન્ટો રિફર થઈને આવ્યા છે. બંને પેશન્ટો ત્યાં માંગરોળ CHCમાં કામ કરતા હતા, ત્યાંથી પોતાના ઘરે જતા હતા. ત્યાં વચ્ચે રસ્તામાં ગાડીમાં જતી વખતે સિંહે હુમલો કરેલો હતો. કે મારી પાસે અત્યારે 2 પેશન્ટ છે, પ્રકાશભાઈ કાનજીભાઈ માકડિયા અને લાલજીભાઈ વાઘાભાઈ પરમાર. પ્રકાશભાઈ કાનજીભાઈ માકડિયા જે છે પેશન્ટ, એ 37 વર્ષની ઉંમર ધરાવે છે. એને પગની અંદર સામાન્ય ઈજા છે, જેના માટે કંઈ કરવાની જરૂરિયાત લાગતી નથી. અને લાલજીભાઈ વાઘાભાઈ પરમાર કરીને પેશન્ટ છે, જેને ડાબી બાજુના કાંડાના ભાગમાં ફ્રેક્ચરની ઈજા છે અને જેના માટે કોણીના ભાગમાં પણ ફ્રેક્ચરની ઈજા છે અને એના કાંડના ભાગમાં બી ઈજા છે, જેના માટે ENT સર્જનનો રેફરન્સ લેવાનો છે અને હાડકા માટે કાંડા માટે ઓપરેશન કરવાની જરૂરિયાત છે અત્યારે અને દાખલ કરેલ છે. મારો નામ છે અબ્દુલભાઈ ઈસાભાઈ સમા. હું માંગરોળ બારાનું ધીરજ બારાનું પ્રમુખ છે. ને અહીંયા આજુબાજુ અમારે 2 સાઈડ ખોડાદા અથવા અમારે આ માંગરોળ બાજુ જે જંગલ છે એમાં આજથી 10-12 વર્ષ પહેલાં આ લોકો હવે જંગલ ખાતા હવે સાવજ ને સીણું હવે સાવજ એ અમે જંગલ રોકવા માટે એ લોકો હવે પરિશ્રમ કર્યો છે. એ સાસણમાંથી લઈને અહીંયા પિંજરા મૂકીને અહીંયા બધી મૂકેલા છે. એમાં વારંવાર જનાવર, બળદ, ગાય, ભેંસ એનું નુકસાન તો ઘણી વાર થયો છે, પણ માણસોને બી એના આગળ 2-4 જણાને ઝડપ કરી લીધી છે. એમાં માણસ ઇન્જર થઈ ગયા છે અને બહુ તકલીફ વાળો છે. તો સરકાર એમાં જંગલ ખાતો છે, ફોરેસ્ટ ખાતો, એને અમારે કોઈ એ લોકોની ટીમ બનાવીને અમારો આખી સારવાર લેવી પડે ને માણસોના અંગત આવી ને સમજાવવો જોઈએ કે ભાઈ જંગલમાં કોઈ જતા નહીં, આ બધી પરિસ્થિતિ છે, આમાં જંગલમાં જનાવર ઘણા છે અને તમને કે લાગી જશે એવી અમને માહિતી એ લોકોને આપવી જોઈએ. અમારે બૈરાણ હોય કે જંગલમાં તો અમારા બોલ ચૂપથી અમે જાય છે, અમારી બાયું બી જાય છે, એને વારંવાર રોકવાનો અમે પ્રયત્ન કરીએ છીએ, પણ એ છતાં બી અમારી બાયું કોઈક જાય છે. અરે જંગલના અંદર નથી જતી, બહારના ફાઇટમાં કોઈ બાવ તો કાપે. એમાં તો હું જંગલ ખાતાનો પૂરો સપોર્ટ આપું છું. આનું જંગલ ખાતાનું સાઈડ છે એ આપણે બધું વર્તે છે, આખો વિસ્તાર વર્તે છે. જંગલમાં તો ચાલો જાય તો હુમલો કરે છે, આ જંગલમાં જાય તો હુમલો કરે. માણસ બધી ગામડા વિસ્તારના મજૂર અહીંયા આવતા હોય, બરાબર. રાજપાલી અલગ હોય, દીપાલી અલગ હોય. હવે એ રિક્ષા જાતિઓ હોય ને એમાં ઝડપ કરી લે ડાયરેક્ટ તો એ મોટો માણસો નું નુકસાન છે. અરે આ ગરીબ માણસો છે એને
અકસ્માત થાય તો એનો જાનલેવા હુમલો છે. આ જાનવર છે, એને ભૂખ લાગે તો એ તો કોઈને બી ચોંટી જાય. એ છતાં બી આ સરકાર આમાં પૂરેપૂરો જંગલ ખાતું ધ્યાન આપે. હું બધાને વિનંતી કરું છું, અમારી લોકલ પબ્લિક છે, આ રાત 24 કલાક આવર જાવર અમારી ચાલુ હોય, બરાબર. દરેક ગામડાના વસ્તુઓ એ બધી જંગલમાં જ પડ્યા હોય, એના બકરા હોય કે ભેંસું હોય કે ગાય હોય, એ બધી એ લોકોના એરિયામાં હોય, રાતના આવીને ઉપાડીને ભાગી જાય. એ વસ્તુ આખી જંગલ જનાવર આ લોકો માંસ ખાય છે, સાવજ માંસ જ ખાય છે, ખડ ખાતો નથી. તો આવો ભૂખ્યા થાય, બે પાંચ દિવસના ભૂખ્યું થઈ જાય તો માણસને ઝડપ મારી લે. આજે ગઈ રાત્રે રિક્ષા જતી હતી, એમાં રિક્ષામાં ડાયરેક્ટ ચડી ગયો સાવજ, ને 4-5 જણાને ઈજા કરી દીધી, ને 4-5 જણાને ઈજા કરી દીધી. 2-3 જણા તો સિરિયસ છે, દવાખાનામાં સારવાર લે છે. જુનાગઢ છે કે માગોળો, અહીંયા માગોળો સરકારી દવાખાનામાં છે. જનરલ ખાતાને જુનાગઢ ડિવિઝનને હું કહું છું કરોસકરને કે તમે એમાં પૂરેપૂરો ધ્યાન આપો, ને આ માણસું માટે બચાવવા માટે થોડી સારવાર આપો. તમારી એક ટીમ મોકલાવો, દરેક જનરલ ખાતાની જ્યાં જ્યાં એરિયા દરિયા કિનારા છે એ બધામાં બધીને સૂચના આપો કે ભાઈ તમે જંગલમાં જતા નહીં, અને આજુબાજુમાં જો વાડી વિસ્તાર છે એમાં બી આવે છે, સિરિયાજ ગામ છે ત્યાં બી જાય છે. પછી બીજા નંબર આજે અમે એ જગ્યા ઉપર છીએ જ્યાં ગઈકાલે એક બનાવ બન્યો. માંગરોળ બોરા રોડ ઉપર કાલે રિક્ષા ઉપર સિંહે હુમલો કર્યો અને 2-3 લોકોને જે ઈજા પહોંચાડી છે. તો આજે અમે એ જ ઘટના સ્થળ ઉપર છે કે આ બનાવ પહેલી વાર નથી બનેલો, થોડાક ટાઈમમાં આ ત્રીજો ચોથો બનાવ છે. અહીંથી થોડે દૂર એક ગામ આવેલું છે, ત્યાં એક બાળકી ઉપર બી દીપડાએ હુમલો કરેલો હતો થોડાક ટાઈમ પહેલાં, અને ગઈ રાતે જે બનાવ બન્યો એ બી કોઈ નવો બનાવ નથી બનેલો. અહીંના લોકોનું કહેવાનું એવું છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અહીંયા છે, આ જે એરિયા છે એ નોર્મલ રેન્જની નીચે આવે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકો આવે છે, આવીને જતા રહે છે, પણ એનું કામ જે એ છે કે લોકોને જાગૃત કરવા, લોકોને સમજાવવા. આ વિસ્તાર છે ગીર વિસ્તાર નથી, આ નોર્મલ રેન્જ તળેનો વિસ્તાર છે. બાજુમાં દરિયો લાગુ ચાલુ થઈ જાય છે, પણ જે લોકોને અવેરનેસ, જે જાગૃતિ આપવી જોઈએ, લોકોને જે સમજાવવા જોઈએ વન્ય જીવ વિશે અથવા વન્ય પ્રાણી વિશે, એ વસ્તુ અહીં થતી નથી. એટલા માટે અવારનવાર આ ઘટના એ બને છે. આ ઘટનાની જાણ વિશે અમે અહીંના લોકલ RFO સાહેબ વિશે બી અમે મતલબ એની પાસેથી માહિતી માંગવાની ટ્રાય કરી, પણ લગભગ RFO સાહેબ પાસે એટલો ટાઈમ નહીં હોય, મીડિયાને ટાઈમ દેવા માટે એટલો સમય નહીં હોય, જેથી કરીને એની મીડિયા જોડે વાત કરવાની ચોખ્ખી ના પાડી દીધી. જેથી અમે ગ્રામ લોકોની પાસે આવીને ગ્રામ લોકો પાસે અમે જાણવાની ટ્રાય કરી કે આ જે ઘટના બને સવારનવાર, તો એનું બી કેવું એવું છે કે આ ઘટના અવારનવાર અહીંયા બનતી રહી છે. અહીંયા આસપાસ તમે જે જોવ છો ને એ વસ્તુ બધી જગ્યાએ અહીંયા આવું જ કામ થાય છે. અહીંયા દિવસમાં મજૂરો કામ કરતા હોય છે, રાતના બી મજૂરો કામ કરતા હશે, પણ આ ઘટના અવારનવાર અહીંયા બને છે. તો કાલ સવારે એવી બી ઘટના બનશે કે કોઈ મોટી જાનહાનિ ન થાય એ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કાંઈ કાંઈ પગલાં લેવાની જરૂર છે. કેમેરામેન પ્રદીપ ચાવડા સાથે મયુર ગોહિલ, BS9 TV ન્યૂઝ, જૂનાગઢ.